भारे वरसाद थी ताराजी सर्जाई छे, भारे वरसाद थी भूस्खलन थी चारधाम ना यात्रीओ फसाया छे। केदारनाथ जता यात्रीओ ने अटकावी देवामां आव्या छे। हजू भारे वरसादनी आगाही छे, एटले आजना दिवसनी पण आगाही छे। अने त्यारे राजकोटथी 30 लोकोनुं ग्रुप चारधामनी यात्राए गयुं छे। जो के राजकोट गयेला यात्रीओनुं ग्रुप सिकोटामां ज रोकाण करवामां आव्युं छे। गौतम भेड़ा संवाददाता अमारी साथे लाइव जोड़ाया छे। गौतम, एक तरफ ताराजी जेवा दृश्यो जोवा मळी रह्या छे, बीजी तरफ गुजरातीओ फसाय छे। सरकार उत्तराखंड सरकार साथे संकलन साधी रही छे, संपर्कमां छे, गुजरातीओ सेफ होवानी जाणकारी छे, परंतु राजकोटथी जे यात्रालुओ गया छे, शुं आपनी वातचीत थई छे ए कोई यात्रालुओ साथे? त्यां केवी स्थिति छे, केवा प्रकारनी मददनी जरूर छे त्यां? उत्तराखंड में जे ताराजी अने जे भूस्खलन की घटनाओ सामे आवी छे, तेना लीधे राजकोट नी वात करवामां आवे तो कुल 30 जेटला लोको त्यां गया हता ने मुश्किली में छे, परंतु हाल जे माहिती मळी रही छे के तेओ सेफ जग्याए छे। आपणी साथे परिवारजनो छे, तेमने एमनी साथे वात करीशुं। जे आ समग्र मामलो छे उत्तराखंड नी अंदर आपनी वात थई छे कोई? मारो नानो भाई राजू छे ए त्यां अत्यारे छे, एमनी साथे 16 લોકોનું ગ્રુપ છે, એમાંથી 6 લોકો કેદારનાથમાં ફસાયેલા છે અને બાકીના લોકો સીતાપુરમાં ફસાયેલા છે। એમની સાથે વાત થઈ છે એટલે 2 દિવસથી તો એને બહુ તકલીફ હતી, વરસાદ હતો, બધા રસ્તા બંધ થઈ ગયા છે। સીતાપુરથી કેદારનાથ જવા આવવાની હેલિકોપ્ટર સેવા અને વાહન વ્યવહાર બધું બંધ છે, વરસાદને કારણે અને ઠંડીને કારણે। પણ આજે સવારથી કંઈક વાતાવરણ સુધર્યું છે એટલે હવે એને એવી આશા છે કે કદાચ આજ સાંજ સુધીમાં બધું ક્લિયર થશે તો કાલથી એ લોકો ત્યાંથી નીકળી શકશે। ક્યારે વાત થઈ હતી, શું વાત થઈ હતી? આજે સવારે વાત થઈ હતી અને આજે સવારે એની સાથે વાત થઈ, એ મુજબ 2 દિવસ બહુ ખરાબ ગયા, પણ આજે સવારથી પરિસ્થિતિ એટલે વાતાવરણ થોડું સુધર્યું છે। જો એ વાતાવરણનો સુધારો ચાલુ રહેશે અને વાતાવરણ આકાશ ક્લિયર થશે તો જલ્દીથી એ લોકો ત્યાંથી સાંજ સુધીમાં કાલ સુધીમાં બહાર આવી જશે। કેવી પરિસ્થિતિ છે ત્યાં, શું લેટેસ્ટ જે તમારે વાતચીત થઈ છે, કેવી પરિસ્થિતિ છે અત્યારે ત્યાં? અત્યારે પરિસ્થિતિમાં વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે એટલે અત્યારે એટલી બધી ચિંતા નથી, બાકી વરસાદ હતો ત્યારે અને ઠંડી હતી એટલે બહુ ચિંતા બધાને હતી। અત્યારે એક રૂમમાં પુરાઈને બધા બેઠા છે અને ટાઈમ પાસ કરે છે અને મહાદેવની ભક્તિ કરે છે બધા સાથે મળીને। તમે પણ પ્રાર્થના કરી હશે કોઈ આવું દુર્ઘટના ન સર્જાય અથવા તો વહેલાથી તકે ઘરે પહોંચે એના માટે? અમે ભગવાનને અને મહાદેવને પ્રાર્થના કરીએ કે જલ્દીથી ત્યાં વરસાદ અટકી જાય અને કંઈ દુર્ઘટના થાય એ પહેલાં બધા લોકો ત્યાંથી સલામત રીતે બહાર નીકળી જાય અને ઘરે પાછા પહોંચી જાય એવી મહાદેવને પ્રાર્થના કરીએ છીએ। સાથે કેટલા લોકો છે રાજકોટના અથવા તો ગુજરાતના અન્ય પ્રવાસીઓ? રાજકોટના અમારા ગ્રુપ સાથે યશુનભાઈ ગોસ્વામી, એનો બાબો શિવ, એના વાઇફ, મારા બ્રધર રાજુભાઈ દોશી, એના વાઇફ રીટાબેન અને બીજા એમના 8-1 મિત્રો કપલ સાથે, એટલે ટોટલ 16 લોકો છે અને બધા લોકો એક સાથે જ છે। એમાંથી 6 લોકો છે એ ફસાયેલા છે એકદમ વધારે અને બાકીના લોકો સીતાપુરમાં ફસાયેલા છે। કેટલા દિવસ પહેલા ગયા હતા અને ગયા પછી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું? તમારે રોજ વાત થતી હશે, કઈ રીતની, કેટલી તારીખે ગયા હતા? એ અહીંથી 12 તારીખે ગયા, અમદાવાદથી એની ફ્લાઇટ દેહરાદૂનની હતી, 12 તારીખે ગયા અને શરૂઆતમાં કાંઈ વાંધો નહોતો, બહુ સરસ રીતે કામ ચાલ એટલે એનો પ્રવાસ પૂરો થયો, પણ પરમ દિવસથી આ વરસાદના વિઘ્નને કારણે પરિસ્થિતિ બગડી ગઈ અને અત્યારે એ લોકો આવી કઠોર વિષમ પરિસ્થિતિમાં છે। પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, મહાદેવને, કે ઝડપથી પરિસ્થિતિ વાતાવરણ સુધરી જાય અને જલ્દી પાછા આવી જાય। તમારે શું વાત થઈ હતી છેલ્લે અને કઈ રીતની વાત? મારે હમણાં આજે સવારે જ વાત થયેલી, એક વાત જાણીને હાશકારો છે કે અત્યારે એ લોકો સલામત છે। હવામાનની પરિસ્થિતિ કપરી થઈ છે પણ સ્વાસ્થ્ય બાબતે શારીરિક રીતે કોઈને કોઈ પ્રશ્ન નથી થયો, જેનો હાશકારો છે। અને ગુજરાત સરકાર, ઉત્તરાખંડ સરકાર અને સમગ્ર લાગતા વળગતા તંત્રજનોને નમ્ર વિનંતી કે બને એટલું ઝડપથી આ લોકો જે ફસાયેલા લોકો છે આપણા ગુજરાતી ભાઈ બહેનોને ત્યાંથી બહાર નીકળે અને સહી સલામત ઘરે પરત પહોંચાડવામાં મદદરૂપ થાય।
સર, જે સમગ્ર જે દુર્ઘટના સર્જાઈ છે ઉત્તરાખંડની અંદર ભૂસ્ખલન સહિતની જે ઘટનાઓ થઈ છે તેને લઈને રાજકોટના જે પરિવારજનો છે તે પણ ચિંતિત છે ને સાથોસાથ તેમને આશકારો પણ છે. છેલ્લે આજે સવારે તેમની સાથે વાત થઈ છે, રાજુભાઈ સાથે તેમના પરિવારજનોને વાત થઈ છે ને તેઓ અત્યારે એક સેફ જગ્યાએ છે તેવું પણ તેમણે કહ્યું હતું. હવામાન પણ હવે સુધારા ઉપર છે ને વહેલી તકે તેઓ ઘરે પહોંચે તે માટે તંત્ર કોઈ તાત્કાલિક વ્યવસ્થા ગોઠવે તેવી અપીલ પણ પરિવાર કરી રહ્યું છે. જી બિલકુલ ગૌતમ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.